ગુડ આફ્ટરનૂન, કેમ છો? મજામાં છો? હા, હવે તમે લોકો તો ઘણો સરસ અભ્યાસ કરી રહ્યા છો, ખરું ને? હવે આજે અભ્યાસની સાથે સાથે આપણે ક્રાફ્ટનો વિષય પણ ભણવાના છે. તો આજે આપણે ક્રાફ્ટમાં શું બનાવવાનું છે તે હું તમને બતાવીશ. જુઓ, અહીં આપણે એક રંગીન કાગળ લીધું છે. એનો આકાર છે ચોરસ અને એનો રંગ કેવો છે? વાદળી રંગ છે. હવે આપણે આ રંગીન કાગળમાંથી આજે આપણે ડોગનો ફેસ બનાવીશું, એટલે કે કૂતરાનું મોઢું બનાવીશું. તો હવે સૌથી પહેલાં આપણે આ રંગીન ભાગ છે એને આપણે ઊંધું કરી દઈશું, એટલે સફેદ ભાગ દેખાશે. હવે આમાં શું કરવાનું છે? આ જે સમસમયના ભાગ છે એને આપણે આ રીતે ક્રોસ કરીને વાળી દઈશું, એટલે કયો આકાર બની ગયો? ત્રિકોણ આકાર બની ગયો. ચાલો હવે બીજું શું કરીશું? હવે અહીં કેટલા ભાગ છે? બે છે. એ બેમાંથી આપણે એક ભાગને આ રીતે ઉપર વાળીશું. ક્યાં લાવીશું? અહીં જે આડી લીટી દેખાય છે ત્યાં સુધી એ ભાગને લાવીશું અને અહીં આપણે આ થોડું દબાવી દઈશું. ચાલો હવે શું કરવાનું છે? હવે આપણે અહીં ફરી પાછા એક ગળી કરીશું, એટલે જુઓ સીધી લીટી જેવો આકાર દેખાય ને. હવે ફરી પાછા બીજી ગળી કરીશું. એ ગળી ક્યાં સુધી લાવીશું? આપણે ઉપર જે આડી લીટી જેવો ભાગ દેખાય છે ત્યાં સુધી આપણે લાવીશું. જુઓ આ રીતે થઈ ગયું. હવે શું કરવાનું છે? એને આપણે બધી ગળી જે કરી છે તે ખોલી નાખીશું. જુઓ ખોલી નાખી, તમને હવે અંદર બધી સીધી લીટીઓ થયેલી દેખાય છે ને. હવે આપણે શું કરીશું? હવે ઉપર જે અહીં આડી લીટી દેખાય છે ને તમને, એને આપણે આ રીતે વાળી દઈશું. જુઓ વાળી દીધી. હવે શું કરવાનું છે? આ જે ભાગ છે આપણે આ રીતે ઉપર લાવીશું. ચાલો લાવી દીધું. હવે શું કરીશું? હવે આપણે એને ઊંધું કરી દઈશું, બરાબર. હવે શું કરીશું? આપણે જે આ ભાગ છે એને ફરી પાછો આ રીતે અંદર વાળી દઈશું. ચાલો વરાઈ ગયો. ચાલો આ રીતે વરાઈ જાય ફરી પાછું એને આપણે ચત્તું કરી દઈશું. હવે શું કરવાનું છે ખબર? આ જે નીચે ત્રિકોણ જેવો ભાગ દેખાય છે એને થોડો આપણે વાળી દઈશું. તો જુઓ થઈ ગયું. હવે શું કરીશું ખબર? હવે આપણે જે આજુબાજુના જે છેડા છે એને આપણે આ રીતે વાળી દઈશું, એટલે આ કયો ભાગ દેખાય છે તમને ખબર? કૂતરાના આપણા જે કાન હોય ને એ કાનનો ભાગ દેખાય છે. તો જુઓ આ બે શું બની ગયું? કૂતરાના કાન છે અને આ આખો વચ્ચે છે તેનો ફેસ છે. હવે આપણે શું કરીશું? જુઓ અંદર આપણે એની આંખ, હોઠ અને એનું નાક બનાવીશું. જુઓ આ રીતે આપણે પેન્સિલથી એની બે આંખ અને વચ્ચે નાક અને એનો હોઠ આપણે પેન્સિલથી દોરી દીધું છે. હવે આપણે એના ઉપર સ્કેચ પેન ફેરવીને થોડું ડાર્ક કરી દઈશું. હવે આ શું છે? એમનું નાક છે. પછી આ એમની આંખ છે. તો જુઓ હવે એની બે આંખ પણ બની ગઈ અને પછી આપણે વચ્ચે આપણે બ્લેક રંગ કરી દઈશું. ચાલો થઈ ગયું. હવે આપણે એનો ઓઠ પણ થોડો જાડો બનાવીશું અને નાક પણ થોડું જાડું કરી દઈશું. ચાલુ થઈ ગયું ને. હવે તમારે શું કરવાનું છે? આનો ફેસ તૈયાર થઈ જાય પછી આપણે જુઓ, હવે આપણે જે આ ડોગનો ફેસ બનાવ્યો ને એને આપણે પાછળ ઊંધું કરીને ફેવિસ્ટિક લગાવવાની અને તેને આપણે ક્યાં લગાવવાનું છે? તો આપણી પાસે ક્રાફ્ટની બુક છે, એમાં પાના નંબર 15 ઉપર ડોગનો ફેસનો આકાર દોરેલો છે. એ આકારની ઉપર આપણે આ જે નમૂનો બનાવ્યો એ આપણે
आकार ने ऊपर चौंटाड़ी देवानो छे। तो तमारे बधाए पण आ रीते चौंटाड़वानो रहेशे। तो बाळ मित्रो, आजे आपणे शुं बनाव्युं? हा, डॉगनो फेस बनाव्यो। तो तमारे पण रंगीन कागळमांथी आ रीते डॉगनो फेस वीडियो जोता जोता बनाववानो छे। बनावशो ने बधा? हा, पछी आ डॉगनो फेस बनावीने आपणे क्यां चौंटाड़वानो छे? तो आपणी पासे क्राफ्टनी बुक छे, एमां पाना नंबर 15 ऊपर डॉगनो फेसनो आकार आपेलो छे। એ આકારની ઉપર આપણે આ ડોગનો ફેસ જે કાગળમાંથી બનાવશું એ એના પર આપણે ચોંટાડવાનો છે। તો તમે બધા કરશો ને? હા, ચાલો તો હવે આપણે ફરી પાછા મળશું અને આવી ક્રાફ્ટની નવી નવી એક્ટિવિટી કરતા રહીશું।